અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. અયોધ્યાથી આવેલ અક્ષત કળશની સ્થાપના દલિત સમાજના નિવાસસ્થાને કુંઢેલી ગામ ખાતે કરવામાં આવી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંઢેલી ગામે આજે સવારે 10 કલાકે અયોધ્યાથી આવેલ અક્ષત કળશની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ સામૈયા કરી એને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દલિત સમાજના નિવાસસ્થાન ખાતે અક્ષત કળશની સ્થાપના કરી અને મહાઆરતી કરવામાં આવી હતી. તમામ કોઈપણ જ્ઞાતિનો ભેદભાવ ન રહે તેવા હેતુ સાથે અહીં આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાનના કાર્યમાં તમામ લોકો એક થઈને શિવપૂજા કરે અને કોઈપણ નાત જાતનો ભેદભાવ રાખવામાં ન આવે તેવી અપીલ સાથે અને તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ ગામના સરપંચ સહિતના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પેલું તો એ કહું કે ઘણા વર્ષ પહેલા લંકા જીતીને ભગવાન આવ્યા પછી આપણે દિવાળી ઉજવી. જ્યારે અયોધ્યામાં પરત ભગવાન આવ્યા અને પછીનો દિવસ એટલે દિવાળી. હવે 22 તારીખે ફરી વખત બધાએ દિવાળી ઉજવવાની છે. 22 એકે રંગોળી થાય તો રંગોળી 5 દિવસ ઓછામાં ઓછા ઘરે કરજો. ચોકમાં રથયાત્રા રાતે રાસ ગરબા જેવું આયોજન રાખ્યું છે અને બપોરે બહુ મહાઆરતી રાખી છે. બહુ મોટી દરેક ગામડે રાખી છે. બીજા ગામના હોય તો ત્યાં એ આરતી હશે તો ભાઈ ચોકમાં જાજો. એક દિવાળી રૂપે ફરી વખત આપણને આ મોકો મળ્યો છે. આપણી પેઢીને 550 વર્ષ પહેલા મંદિર પડ્યું અને 550 વર્ષ ભગવાન વનમાં રહ્યા અને બહુ મોટા પાયે આયોજન થાય દિવાળી ઉજવાય એવી બધાને શુભેચ્છા. જય શિયા.